ગુજરાતની 11 લોકસભા બેઠકો માટે નામોની હવે રાહ જોવાઈ રહી છે. રવિવારે દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે, ત્યારે બીજી યાદીમાં ગુજરાતના 11 નામ પણ જાહેર થઈ શકે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે મંથન થઈ ચૂક્યું છે. 11માંથી મોટાભાગની બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અમરેલી અને વલસાડમાં નવા ચહેરાઓ ઉતારાઈ શકે. મહેસાણામાં સાંસદે ચૂંટણી ન લડવાની ઈચ્છા જાહેર કરી છે, ત્યારે અમદાવાદ ઈસ્ટ સાબરકાંઠામાં મહિલા ઉમેદવારોને ઉતારાઈ શકે છે. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ નવા ચહેરાઓને તક મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો હાલના જે વર્તમાન સાંસદ છે, આ તમામ જે 11 બેઠકો તેના પર તેમના પત્તા કપાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હસમુખભાઈ પટેલ જે અમદાવાદ ઈસ્ટના વર્તમાન સાંસદ છે, તેમનું પત્તું કપાઈ શકે છે અને તેમના સ્થાને કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર આ બેઠક પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી માટે. મહેન્દ્ર મુંજપરા વર્તમાન સાંસદ છે, તેમનું પણ પત્તું અહીંથી કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત જૂનાગઢ રાજેશ ચુડાસમા અહીંના વર્તમાન સાંસદ છે અને તેમની પત્તું પણ અહીંથી કપાય તેવી શક્યતાઓ. અહીંયા પણ કોઈ મહિલા ઉમેદવાર અથવા તો અન્ય કોઈને ટિકિટ મળે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. નારણ કાછડિયા હાલના સાંસદ છે અમરેલીના, તેમને પણ તેમનું પણ પત્તું કપાય, કારણ કે ત્રીજી ટર્મ તેમની છે અને તેવામાં તેમનું પત્તું કપાય, નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતાઓ છે. ભારતીબેન શિયાળ બીજી ટર્મ છે તેમની અને ભાવનગર બેઠક પરથી તેઓ વર્તમાન સાંસદ છે, તેમની પણ ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.